હજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યાં જ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે। વર ચોમાસે પણ તંત્રની અણાવડતના કારણે વર્તેજની અનેક સોસાયટીના રહીશો પાણી વગર પરેશાન થઈ રહ્યા છે, જેની રજૂઆત કમિશનર ડીડીઓને પાણી પુરવઠા મંત્રીને કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આખરે ત્રણ તંત્રને અપાયેલા સમય બાદ આજે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને બાળકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને લોકોએ ભાવનગર રાજકોટ હાઈવે ચક્કાજામ કરી પાણી આપવા માટેની માંગ કરી હતી। જ્યારે આ તકે પોલીસ વિભાગે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત જાળવ્યો હતો। પાણી એ જીવન છે અને પાણી વગર માનવીની હાલત કફોડી બની જાય છે। આવી સ્થિતિ ભર ચોમાસે પણ ભાવનગર શહેરના વર્તેજ વિસ્તારમાં જોવા મળી હતી। પાણી છે છતાં તંત્રની અણઆવડતના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે। વર્તેજ વિસ્તારની ખોડિયાલનગર, ગૌતમ બુદ્ધનગર અને સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે, જેને લઈ આ વિસ્તારના રહીશો દ્વારા મહાનગરપાલિકા કમિશનર ડીડીઓને રજૂઆત કરી હતી, તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બારબરીયાને પણ રજૂઆત કરી હતી અને જેમાં મૌખિક પાણીની સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। પરંતુ આજ દિન સુધી આ વિસ્તારની પાણીની સમસ્યા હલ ન થતાં આ વિસ્તારના રહીશો દ્વારા તંત્રને ત્રણ દિવસનો સમય આપી પાણીની સમસ્યા દૂર કરવા તાકીદ કરી હતી અને સમસ્યાનો નિકાલ નહીં આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી। ખોડિયાનગર, ગૌતમ બુદ્ધનગર અને સિદ્ધિ વિનાયક અને શિવ સિદ્ધિ સોસાયટીના બધા રહીશો છે, છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટીની અંદર અમે બધા લોકો રહીએ છીએ। હાલ છેલ્લા કેટલાય મહિનાથી સતત કલેક્ટરશ્રીને ભાવનગર રૂબરૂ 400-500 જણાની સંખ્યામાં, ભાઈઓ અને બહેનોની સંખ્યામાં અમે સરને રજૂઆત કરી કે સર, અમને કોઈ પણ પરિસ્થિતિની અંદર પાણી આપો। દર બે દિવસે ને ચાર દિવસે 700 રૂપિયાનો પાણીનો ટાંકો અમે કોઈ પણ પરિસ્થિતિમાં નાખી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી એમ સતત સરને રજૂઆત બાદ, સરના પણ સારા પોઝિટિવ એટીટ્યુડથી તેઓએ ડીડીઓ સરને વિનંતી કરી કે આ લોકોને પાણી માટેની તાત્કાલિક ભલામણ કરો। ડીડીઓ સર દ્વારા પાણી માટે પાણી પુરવઠા બોર્ડને પણ લેખિતમાં જાણ કરવામાં આવી કે આ લોકોને હંગામી ધોરણે તાત્કાલિક પાણી આપવા માટે દેવામાં આવે। એમ છતાં સતત અમે આ કેટલા મહિનાથી અમારી રજૂઆત સત્તા આજની તારીખ સુધીમાં આ તંત્ર દ્વારા આ ખાડા કાન કરીને અમને પાણી આપવામાં આવ્યું નથી। હવે અમારું એક લક્ષ્યાંક છે, અમે છેલ્લે આપણા રાજ્યના મંત્રીશ્રી, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈને પણ સિયોર સર્કિટ હાઉસ ખાતે પાણીની રજૂઆત કરી, તેઓએ અમને એવી સારી એવો પ્રતિભાવ આપીને તેવું કીધું કે ભાઈ આ લોકોને તાત્કાલિકના ધોરણે ટી મૂકીને પાણી આ લોકોને પૂરું પાડો, પણ એમ છતાંય પણ આ તંત્ર દ્વારા અમને પાણી આપવામાં નહીં આવતા ગયા શુક્રવારે અમે બધા જ ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરી છે કે સર, અમે તમને આખરી વિનંતી પત્ર આપીએ છીએ કે જો અમને દિવસ 3ની અંદર પાણી આપવામાં નહીં આવે તો અમે ભાવનગર રાજકોટ હાઈવેને બંધ કરી દઈશું અને એની માટે જવાબદાર અમે લોકો કોઈ નહીં હોય, એટલા માટે કે સતત કેટલા મહિનાથી અમારી વર્તેજ ગ્રામ પંચાયત પણ કોઈ પણ પ્રકારની રજૂઆત નહીં સાંભળતા ના છૂટકે અમારે આ ભાઈઓ બહેનો આ બાળકો આજે નિશાળ મૂકી અને આ આંદોલનની અંદર જોડાવવાની પરિસ્થિતિ નિર્માણ આ તંત્ર દ્વારા કરવામાં આવી છે સર। અને અમારે પાછળના ભાગમાં ગૌતમ બુદ્ધ છે, બાજુની સાઈડમાં સિદ્ધિ વિનાયક છે, ત્રણ સોસાયટી છે, ટોટલ અમારે 300થી વધારે ઘર છે, એટલે ફેમિલી અમારે અથવા ઓછામાં ઓછા અમારે 3-4 હજાર રહીએ છીએ। અમારે ઘણા સમયથી, એટલે ઘણા મહિનાથી અમારે પાણી આવતું નથી। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે, જો કલેક્ટર ઓફિસમાં કરી, અમે વર્તેજ બાડામાં કરી, પછી ભાવનગર કોઈ પણ જગ્યાએ, અમારી ફરજ અમે ક્યાંય છૂક્યા નથી, અમે તમામ અમારી ફરજ બજાવી, 2 મહિના થાય સખત અમે દોડીએ, અત્યારે અમારું પાણી નથી, બાળકો હેરાન થાય, અમે મહિલા હેરાન થાવી, અમારા ભાઈઓ બધાને કોઈને ઓફિસે જવા ન દેવી, પાણી ન હોય એટલે કે ગમે એમ પહેલાં ટાંકો લાવી જાઓ ને પછી જ જાઓ ઓફિસે, પછી જ કામે જાઓ, હવે એમ કે તમારે પાણી જોતું હોય શાકભાજીના નહીં માગતા પૈસા, હું કરું? એક તો અત્યારે ધંધાની મંદી એટલે એની કોઈ સીમા નહીં, એમ 15-15 દિવસ થાય કારખાના બંધ થઈ ગયેલા છે। અત્યારે અમે એક જ નિર્ણય કર્યો છે બધા ભાઈઓના સહયોગથી, બહેનોના સહયોગથી, રોડ બંધ કરવાનું નક્કી કર્યું છે। તો અમારે આવી મોંઘવારીમાં પાણીનું કરવું કે ખાવાનું કરવું કે આ મકાનના હપ્તા ભરવા, એટલે સરકાર બધી રીતના સપોર્ટ કરે છે, આ વસ્તુમાં કેમ સપોર્ટ નથી કરતી? આ મોંઘવારીમાં આ બધું કરવું કે પાણીનું કરવું? સમયથી પાણી નથી આવતું,
समाचारों में आगे बात करते, एशियन गेम्स में भारते 107 मेडल जीत्या।